याद करो ब्रह्मदत्त, ब्रह्मदत्त चक्रवर्ती है, आगला भवन अंदर साधु था, बेसग्गा भाई चित्र ने संभूति, और चक्रवर्ती ने राणी वंदन करवा आवी ने राणी ए वंदन करती होते चोटलो छूटी गयो, और छूटेला चोटला नी लट उड़ी और महात्मा ना पग ने अड़ी। चक्रवर्ती एनु स्त्री रत्न, एनो केश कलाप एटलो सुवाड़ो एटलो मृदु, एने हलावी नाख्यो, एनी आंख खुली गई, आटलो सुवाड़ो स्पर्श लाइफ में क्यारे नथी थयो, आपणे कोने जोयुं? चक्रवर्ती नी राणी छे। अने त्यारे त्याज एने पोतानी ध्यान साधना बधुं पूरुं करी नाख्युं। कौशक पारी बाजूमां उभेला मोटा भाई ने संभळाय एवी रीतना बोल्यो, आज सुधी मैं करेली आराधना प्रभावे मने जो आवता भाव में कहीं मळवानुं होय तो मने चक्रवर्ती पणुं मळ। केटली ऊंची साधना थी, दिवस रात कौशक ध्यान, लगातार उपवास, देह ने कष्ट ने दमन करवामां जेने कई बाकी नतुं राख्युं ए महात्मा एम कहेवाय अमारी भाषामां ऐरावण हाथी वेची अने गधेड़ो खरीदी। कल्पवृक्ष तरे मळवानुं हतुं, ते कल्पवृक्ष वेची अने कांटानी डाळथी पसंद करी। भाई समजावे छे? पाछो वळ नाना भाई, आ सारू नथी, आटली बधी आराधना, जे आराधना तारे कर्मनी निर्जरा करावीने मोक्ष सुधी पहोंचाड़ी दे, एना બદલામાં માગી માગીને તે ચક્રવર્તી પણ હું માગ્યું, ધિક્કાર છે તને નહીં મોટા ભાઈ, આમાં કોઈ બદલ નહીં થાય, આમાં કોઈ ચેન્જ નહીં થાય, બસ મારે હવે ચક્રવર્તી બનવું છે, મને સ્ત્રી રત્ન જોઈએ, મને 14 રત્ન જોઈએ, મને 9 નિધાન જોઈએ, મારે ચક્રવર્તી બનવું છે, અને મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો। યાદ રાખજો, જે આરાધના આવું જો નિયાણું ના કર્યું હોત, ભવિષ્યનું કોઈ લક્ષ્ય એને ના બનાવ્યું હોત સુખ સગવડનું, તો એ આરાધના એને 2-3 ભવની અંદર મોક્ષ સુધી પહોંચાડત, એની જગ્યાએ એ બ્રહ્મદત્ત ચક્રવર્તી બની મરી અને 7મી નરક। કેટલા દાખલા આપું, 2 મહાત્મા હતા ભગવાન મહાવીરના સમયમાં, કુરુડ ઉત્કુરુડ 4-4 મહિનાના ઉપવાસ કરી ગામની બહાર ઉભા રહી જતા, એકવાર વરસાદ ના આવ્યો, ગામ વાળાએ કીધું બસ આ લોકોએ વરસાદ બાંધ્યો છે, આજે જે બોલાય છે ને મારવાડમાં, વણિયારા બાવસી મેં બોધ્યો, વણિયારા બાવસીએ મેં બોધ્યો, મેં એટલે વરસાદ, બોધ્યો એટલે બાંધ્યો, કે સાધુ મહાત્માને વરસાદ બાંધતા આવડે છે, અને એટલે જ સાધુઓ ઉપર તેઓ હુમલા કરે છે, જે મંડળ કમંડળ જે પણ બધું થતું હતું એની પાછળ એમનું અજ્ઞાન કારણ હતું, બાકી રાજસ્થાનમાં વરસાદ ક્યાં આવે છે, પહેલેથી જ ઓછો આવે છે, અને એમાં આવું નિમિત્ત બની ગયું, ભગવાન મહાવીરના સમયમાં આવું થયું, 2 સાધુ ગામની બહાર ને એ જ વર્ષે વરસાદ ન આવ્યો, એટલે આખા ગામે કીધું કે ગામ બહાર બેઠેલા આ 2 મહાત્માઓ છે ને એમણે જ વરસાદ બાંધ્યો છે, આખું ગામ ભેગું મળીને એને પથરાઓ મારવા આવી ગયું, ઢગલા બંધ પથરાઓ માર્યા, કોઈએ લાકડીઓ મારી, કોઈએ ઢેફાઓ ફેંક્યા, અને આ બધું કર્યું ત્યાં સુધી એ લોકો પોતાના કૌશક ધ્યાનમાં મગ્ન છે, ઉપરા છાપરી જયારે એનો વરસાદ પડવા માંડ્યો પતરાઓનો, આખું નહી સામે આખું ગામ, શેના માટે મારે છે, આપણે એમની શું ભૂલ કરી દે, આપણને મારે છે, બહુ કાન સરવા કર્યા તો ખબર પડી, ઓ આ લોકો એમ કે છે કે તમે વરસાદ બાંધ્યો, અચ્છા તમને વરસાદ જોઈએ છે ને, અને 2 મહાત્માએ કૌશક પાર્યો, અહીંયા ચૂક્યા, લક્ષ્ય બદલાઈ ગયું, અત્યાર સુધી લક્ષ્ય હતું ભગવાનની આજ્ઞા મુજબની સાધના કરી વહેલામાં વહેલા મોક્ષમાં જવું છે, અને હવે લક્ષ્ય બદલાયું, અમારી સાધનાના પ્રભાવે હવે તમને અમે વરસાદ આપી દઈએ, અને એક ભાઈ બોલ્યા વર્ષદેવ કુણાલાયામ, કુણાલા નગરીમાં એ બંને ઉભા હતા ને, વર્ષદેવ હે મેઘરાજ વર્ષો, બીજો ભાઈ કે વર્ષો એટલે, એ તો એક દિવસ વર્ષીને જતો રહેશે, દિનાની 10 અને 5 10 અને 5 15 15 દિવસ સુધી વર્ષો, એટલે ઘણીવાર મોટો ભાઈ કે વર્ષો એટલે એ તો દિવસે વરસશે, ના યથા રાત્રવ તથા દીવા, દિવસે વરસો રાત્રે વરસો, અથવા ઝરમર ઝરમર વરસશે તો એવું એ નહીં ચાલે, અને વળી પાછા મોટા ભાઈ બોલ્યા મુસલો પમ ધારયા સાંબેલા ધારે વર્ષ, અને મુસળધાર વરસાદ, આપણે મુસળધાર બોલીએ છે ને, આ મુસળ એટલે સાંબેલું જોયું છે, હું હા કરો છું, નામ પહેલી વાર સાંભળો છો ને પાછા, હા હા
ઘરે જઈને તમારા મા બાપ હોય તો પૂછજો કે શેને સાંભેલું કહેવાય, શેને મૂસળ કહેવાય. આ સાંભેલ ખાંડવા માટેનો આવું ઊંચું હોય, આ મૂસળધાર એટલે એક ટીપું આટલું મોટું હોય. જોયો છે આવું ટીપું જોયું છે વરસાદનું? બસ તો પછી મૂસળો પમ ધારયા, એક એક ટીપા આવા મોટા જાડા એક માથા પર પડે ને, એક મૂસળ ઘરે જઈને સાંભેલું મારજો માથા પર એટલે ખબર પડે કેવું વાગે. આ બસ એક પાણીનું ટીપું આવા મૂસળ જેવું હોય એ પડે, આખા ગામ પર પડ્યું, આખું ગામ તારાજ, બધા જીવો ખતમ, આખું ગામ નષ્ટ થઈ ગયું. બંને ભાઈઓને કહેવામાં આવ્યું, હજી પાછા વળો, પ્રાયશ્ચિત કરો, આ પાપનું પ્રાયશ્ચિત લઈ લો. ના લીધું. અને તમે માનશો, ભગવાન મહાવીરના સમયમાં આટલા ઉત્તમ કોટીના સાધક આ બંને આત્માઓ મરીને સાતમી નરકમાં ચાલ્યા.